વાત કરી ટાઇટેનિક જહાજ જ્યારે ડૂબતું હતું ને ત્યારે એની આજુબાજુમાં ત્રણ જહાજો હતા. ટાઇટેનિક જહાજ જ્યારે ડૂબતું હતું ત્યારે એની આજુબાજુમાં ત્રણ જહાજો હતા. એક હતું સેમસન, ઈ એનથી 7 માઇલ જેટલું દૂર હતું. જો ઈ જહાજ ધારત ને તો ઘણા બધા લોકોને બચાવી લેત. પણ ઈ સીલ માછલી આવતી, સીલ નામની માછલી, એને 2 નંબરનું ગેરકાયદેસર એમનો શિકાર કરવામાં ઈ જહાજ વ્યસ્ત હતું. એટલે આ જહાજ ઉપરથી આપણને શીખવાની વસ્તુ ઈ મળે છે, આપણી આજુબાજુમાં એવો વ્યક્તિ ક્યારેય રાખવો નહીં કે એને એટલો બધો સ્વાર્થ હોય ને એના કામની અંદર એટલો બધો ઘૂસી ગયેલો હોય અને એના કામને એટલું બધું માન આપે ને મહત્વ આપે અને આપણને ન આપે ખરા સમયે, આવા વ્યક્તિને આપણી આજુબાજુમાં રાખવા નહીં. ઈ જહાજ નીકળી ગયું. બીજું જહાજ હતું કેલિફોર્નિયન, મનીષભાઈ, એ 14 માઇલ દૂર હતું અને એ બરફની અંદર વિટાયેલું હતું. અને એણે વેટ કરી, રાહ જોઈ કે ભાઈ મને ધુમાડા દ્વારા દેખાય છે કોઈ જહાજ ફસાઈ રહ્યું છે, છતાં એણે રાહ જોઈ હવાર સુધી કે હવારે કંઈક થઈ જાય. એટલે આપણી આજુબાજુમાં એવા વ્યક્તિઓ ક્યારેય રાખવા નહીં કે આપણે ખરા સમયે છેલ્લા સમયે પાણીની જરૂર પડે અને એક બૂંદ પાણીથી આપણે જીવી જવાના હોય ત્યારે એ આપણી વેટ કરે કે આપણને કહે તો આપણે પાસે આપણે જાહું. આવા કોઈ દી વ્યક્તિઓ રાખવા નહીં. અને ત્રીજું જહાજ હતું 58 માઇલ દૂર હતું, 58 માઇલ દૂર હતું કાર્પેથિયન, કાર્પેથિયન જહાજ હતું 58 માઇલ, આ બધા કરતા 4 ગણું દૂર હતું. પણ એ વ્યક્તિએ ધુમાડા જોઈ નક્કી કર્યું કે કોક મરી રહ્યું છે, કોક ડૂબી રહ્યું છે. અને એણે પ્રાર્થના કરી કે હે ભગવાન, મને કોઈ દિશા મળતી નથી, કોઈ રસ્તો મળતો નથી, પણ મારી નિયત, મારી દાનત એવી છે કે જે પણ ડૂબી રહ્યા છે મારે એને બચાવવું છે. અને કાર્પેથિયન નામનું જહાજ ઇન્યા ટાઇટેનિક પાસે જઈ અને એમાંથી લગભગ 500 જેટલા મુસાફરોને એ જહાજે બચાવી લીધા હતા. મતલબ કે તમારી પોતાની જ્યારે દાનત ક્લિયર હોય ને તો તમે ભલે 58 માઇલ 4 ગણા દૂર હોય તમે ગમે એની મદદ કરી શકો છો, ગમે એની મદદ કરી શકો છો.